સાવલીના ધારાસભ્યે મુખ્યમંત્રીને લખ્યો પત્ર, નવા બ્રિજમાં તિરાડો પડવા મુદ્દે કરી રજૂઆત. બ્રિજમાં આરસીસી પણ ઉખડી ગયો. બ્રિજમાં આરસીસી ઉખડી ગયો હોવાની ફરિયાદ, કોન્ટ્રાક્ટરની બેદરકારીથી સરકારને નુકસાન, કહે છે કેતન ઇનામદાર. ઉદ્ઘાટન પૂર્વે જ બ્રિજ ખુલ્લો મૂકતા અધિકારીઓની પોલ ખુલી, જણાવી રહ્યા છે કેતન ઇનામદાર. કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી છે કેતન ઇનામદારે. જવાબદાર અધિકારીઓ સામે કેતન ઇનામદારની પગલાં લેવા માટેની માગણી. તો સાવલીના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને નવા બ્રિજમાં તિરાડો પડવા મુદ્દે રજૂઆત કરી છે. બ્રિજમાં આરસીસી પણ ઉખડી ગયો હોવાની ફરિયાદ કરી છે. લોકાર્પણ વગર બ્રિજ ચાલુ કરી દેવામાં આવે છે અને આ નવા બ્રિજમાં ખાડા પડી ગયા છે. આ 100 વર્ષ જૂના બ્રિજમાં ખાડા પડે તો આપણે સમજી શકીએ છીએ, પણ આ 24 કરોડના ખર્ચે જે વસ્તુ ઊભી થયેલી છે, પૈસા સરકારના નથી, પૈસા અમારા છે, બરાબર છે. છતાંય જો આ રીતે આ ભ્રષ્ટ કામ થતું હોય તો સરકારી કર્મચારીઓને આ સરકાર ધ્યાન ઉપર લે એવી અમારી પ્રજાજનોને નમ્ર વિનંતી છે. કર્મચારીઓએ જોવાનું રહ્યું, સરકારી કર્મચારીઓએ જોવાનું રહ્યું કે આવી રીતે બનતી વસ્તુ જો તૂટી પડતી હોય તો એની અંદર કેવું મટીરિયલ વપરાયું છે, એની જે કંઈ જાણકારી છે એ બધી જાણકારી સરકારી કર્મચારીઓને લેવાની હોય છે. અને આ કોઈ કર્મચારી અહીંયા આવતા જ નથી, ખાલી ખિસ્સા ભરે છે અને એમનું કાર્ય કરીને એ લોકો જતા રહે છે. હા, 100% બ્રિજમાં મોટો ભ્રષ્ટાચાર ના થયો હોય તો આ 4 દિવસમાં ખાડા કેવી રીતે પડે આપણે એ સમજી શકીએ છીએ. બ્રિજમાં જો ભ્રષ્ટાચાર નથી થયો તો પછી ખાડા પડ્યા કેવી રીતે? 24 કરોડ રૂપિયામાં તો શું ના બને, એટલે આમાં 5 કરોડ તો વપરાયા નથી, એનો મતલબ એવો થયો.